ડીસા શહેરમાં ડીસા નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે। શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું જોડાણ ન આપવામાં આવતા આ વિસ્તારમાં વરસાદી પાણી લોકો માટે મુસીબત સર્જી રહ્યું છે। રેલવે સ્ટેશન વિસ્તાર ડીસા શહેરમાં આવેલો સૌથી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે અને આ વિસ્તારમાં લગભગ 25,000 કરતા પણ વધુ લોકો વસવાટ કરે છે, પરંતુ તેમ છતાં આ વિસ્તારમાં સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ સાબિત થઈ રહી છે। ડીસા નગરપાલિકાની હદમાં આવતો આ વિસ્તારના લોકો અત્યારે વરસાદી પાણીના નિકાલની સમસ્યાને લઈ પરેશાન જોવા મળી રહ્યા છે। આ વિસ્તારમાં બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટરનું જોડાણ મુખ્ય ગટરમાં આપવામાં ન આવેલું હોવાના લીધે વરસાદ દરમિયાન જે વરસાદી પાણી પસાર થતું હોય છે તે પાણી અવરોધાઈ રહ્યું છે અને અહીંના રહેણાંક વિસ્તારમાં ભરાઈ જતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે। આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ જ નિરાકરણ ન આવતા આજે આ વિસ્તારના લોકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। અમારા ઘર આગળ દશામાના મંદિરના રોડે તો બે વર્ષ પહેલાનો રોડ બનાવ્યો છે તો પણ પાણી ભરાય છે અમારે, અને હવે અમારે રાંધવા ખાવાનો સામાન બી પલળી જાય છે, ઘરમાં પાણી આવે, સાધનો હેડે તો ઘરમાં પાણી આવે, અમારે રાતનો દિવસ બેહી રહેવાનું હોય, એટલે અમારે કેવી રીતે કરો? નગરપાલિકાને એવી વિનંતી કરો છે કે આઈને આ રોડ સુધારો, થોડું ઊંચાણ કરી આપો, અમને અમારે રહેવું કેવી રીતના? અમારા છોકરા પાણીમાં જ રહેશે, રાતને દિવસ બેહી રહેશે, અમે ખાટલા ઉપર ચડીને બેહી રહેવાનું અમારે?